નમસ્કાર દર્શક મિત્રો, હું લીલુ કોટવાડિયા, સ્પીડ ન્યૂઝ 18 માં આપનું સ્વાગત છે. જોઈએ સમાચારો વિગતવાર. આજરોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે મોવા ઓવન હાઈસ્કૂલ ખાતે રૂમ નંબર 11માં ઈવીએમ મશીન બંધ થતાં લોકોની લાંબી લાઇનોની કતારો લાગી હતી. જ્યારે આવી કાળઝાળ ગરમીમાં મતદાન કરનારો મુશ્કેલીમાં મુકાયા હતા અને લાંબા સમય સુધી લાઇનોમાં ઊભા રહેવામાં આવ્યા હતા. જ્યારે આજે રાહુલ ગાંધીના શક્તિ પ્રોજેક્ટના સર્વે મુજબ આજે ગુજરાતમાં ઘણા મતદાતારો પાસે ઇલેક્શન કાર્ડ છે, પરંતુ વોટિંગ કરવા માટે વોટિંગ લિસ્ટમાં નામ જ ગાયબ જોવા મળ્યા હતા. જ્યારે સાબરકાંઠામાં 115,138 1,15,138 લાભાર્થીઓ વંચિત રહ્યા હતા અને ગયા વર્ષે લિસ્ટમાં નામ હતા, જ્યારે વર્તમાન સાલે નામ નીકળી જવા પામેલની ફરિયાદો ઉઠવા પામી હતી. જોકે એક અહેવાલ આવી જ રીતના અમારા રિપોર્ટર રાજકમલસિંહ પરમાર દ્વારા ખાસ કવરેજ કરી